સુરત મહાનગરપાલિકામાં નવ નવ વર્ષથી સફાઈ કામગીરી કરનારા સફાઈ કામદારોના પગાર ઘટાડી દેવાતા તેઓમાં રોષ જોવા મળ્યો હતો અને મનપાની મુખ્ય કચેરીએ પહોંચી પગાર વધારાની સાથે કાયમી કરવાની માંગ કરી સફાઈ કામદારોએ ધરણા યોજ્યા હતા. સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા કામદારોએ અનિશ્ચિત કાળ માટે ધરણા શરૂ કર્યા છે. મનપા કચેરી બહાર સફાઈ કામદારો મોરચો લઈને આવ્યા હતા. સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ હતી, સાથે જ વેતન અગાઉ 205 રૂપિયા આપવામાં આવતું હતું ને જે ઘટાડીને 140 રૂપિયા કરી દેવામાં આવતા સફાઈ કામદારોએ બેનર અને કટઆઉટ સાથે નારેબાજી કરી હતી. છેલ્લા 9 વર્ષથી સફાઈનું કામ કરતા કામદારોને કાયમી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી સુરત મનપામાં સફાઈ કામગીરી કરતા કામદારોને અન્યાય થઈ રહ્યો હોવા છતાં પણ તંત્ર અને શાસકોના પેટનું પાણી પણ હલતું નથી, ત્યારે હવે કાયમી કરવાની જગ્યાએ પગારમાં પણ ઘટાડો કરી દેવાતા સફાઈ કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ સુરત.